નમસ્કાર બુલેટ ઇન ઇન્ડિયા સાથે હું મનોજ મિત્રો શું તમે જાણો છો કે ભારતે ચંદ્ર પર પહોંચ્યા બાદ હવે સૂર્ય નજીક પહોંચવાની તૈયારીઓ પણ પૂર્ણ કરી દીધી છે સ્પેસમાં ભારતનું આ પ્રથમ સોલર મિશન આદિત્ય એલ વન ઘણું જ મહત્વનું છે આ મિશન સફળ થવાની સાથે જ સૂર્ય સાથે જોડાયેલા અનેક રહસ્યો છે કે જેનો ખુલાસો થશે શું છે આ મિશન અને શું છે તેની ખાસિયતો આવો જાણીએ ભારત આ વર્ષે પ્રથમ સોલાર મિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે આ મિશનથી સૂર્યની સપાટી એનું હવામાન અને સૂર્ય સાથે જોડાયેલી અન્ય માહિતી એકત્ર કરવામાં આવશે આ સમગ્ર મિશનને આદિત્ય એલ વન નામ આપવામાં આવ્યું છે ભારત દેશનું પ્રથમ સોલાર મિશન આદિત્ય એલ વનનું લોન્ચિંગ જૂન જુલાઈમાં કરવા જઈ રહ્યું છે આ મિશનમાં સૂર્યના અભ્યાસ માટે એક સ્પેસ ક્રાફ્ટ મોકલવામાં આવશે ઈસરોના વડા ડોક્ટર એસ સોમનાથે તાજેતરમાં જ આ જાહેરાત કરી હતી બીજી મહત્વપૂર્ણ બાબત એવી છે કે સ્પેસક્રાફ્ટ માટે પેલોડ વિઝિબલ લાઇન એમિસન કોરોનાગ્રાફ ઈસરોને આપવામાં આવ્યો છે આ પેલોડ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ દ્વારા તૈયાર થયેલું છે વીઈએલસી એ આ સૂર્યયાનનું સૌથી મહત્વપૂર્ણ અને પ્રાથમિક પેલોડ છે વીઈએલસીને બનાવવામાં પંદર વર્ષથી વધુનો સમયગાળો લાગ્યો છે તે માટે આને ખૂબ જ જટિલ પેલોડ ગણવામાં આવી રહ્યું છે ભારતના આ સૂર્યયાન મિશનમાં કુલ સાત પેલોડ છે જેમાંથી છ પેલોડ ઇસરો અને એક અન્ય સંસ્થાઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે સ્પેસક્રાફ્ટને પૃથ્વી અને સૂર્ય વચ્ચે એલ વન એટલે કે લેગ્રેન્જ પોઈન્ટ વન પર ઓર્બિટને રાખવામાં આવશે આ માટે સૂર્યયાન મિશનનું આ નામ આદિત્ય એલ વન રાખવામાં આવ્યું છે અત્યાર સુધીમાં અમેરિકા જર્મની યુરોપિયન સ્પેસ એજન્સી જેવા દેશોએ મળીને કુલ બાવીસ જેટલા સૂર્યયાન મિશન મોકલ્યા છે સૌથી વધારે નાસાએ સૂર્યયાન મિશન મોકલ્યા છે નાસા દ્વારા સૌ પ્રથમ પાયોનિયર ફાઈવ મિશન મોકલવામાં આવ્યું હતું તો ફરી મળીશું એક આવા જ નવા વિષય સાથે આ જ પ્લેટફોર્મ પર ત્યાં સુધી જોડાયેલા રહો અમારી સાથે અને જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો